કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના એક કાર્યક્રમમાં જઈ એસસી એસટી ઓબીસીના અનામત વિરોધી જે વાત કરી તેના વિરોધમાં ગુજરાત રાજ્યમાં 41 જગ્યાએ ધરણા કાર્યક્રમ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે પાટણના બગવાડા દરવાજા ખાતે એસસી એસટી ઓબીસી ભાજપ મોરચા દ્વારા પણ ધરણા યોજાયા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો એસસી એસટી ઓબીસીની અનામત રદ કરીશું તેવું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદનને દેશભરમાં વખોડવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યમાં 41 જગ્યાએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે એસસી એસટી ઓબીસી ભાજપ મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા જવાહરલાલ નહેરુને લઈ અને રાહુલ ગાંધી સુધી અનામત વિરોધી છે. જવાહરલાલ નહેરુએ વડાપ્રધાન હતા ત્યારે અનામત રદ કરવા તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો, ત્યારે ઇન્દિરા ગાંધીએ પણ ઇમરજન્સી લગાવી લોકશાહીનું ખૂન કર્યું હતું. આમ અનામત વિરોધી કોંગ્રેસ સામે આજે બગવાડા દરવાજા ખાતે ધરણા કરી કોંગ્રેસની માનસિકતાના વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ભાજપ પક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા, ગંગારામભાઈ સોલંકી, પ્રવીણભાઈ પરમાર, વસરામભાઈ સોલંકી સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.